નારાયણ ગુરુકુલ ચિત્તલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ પાંચ વિષય અંગ્રેજી ગ્રામર ટોપિક એપોસ્ટ્રોફી એસ પાર્ટ ટુ હવે પાર્ટ વનની અંદર આપણે જોયું કે એપોસ્ટ્રોફી એસનો અર્થ શું થાય એપોસ્ટ્રોફી એસના વાક્યો કઈ રીતે બનાવવા તો પાર્ટ ટુની અંદર આપણે એ જોવાનું છે કે બે વાક્યો આપેલા હોય અને બે વાક્યોનું એક વાક્યમાં સંયોજન કરવાનું છે ત્યારે એપોસ્ટ્રોફી એસ કઈ રીતે વાપરવો તે જોઈએ બે વાક્યોનું એક વાક્યમાં સંયોજન તો ધીસ ઇઝ રહેમાન આ રહેમાન છે ધીસ ઇઝ હિઝ સ્કૂલ બેગ આ તેની સ્કૂલ બેગ છે હવે આ બે વાક્યો થયા એનું આપણે એક વાક્ય બનાવવાનું છે વાક્ય એવું બનાવવાનું છે કે આ રહેમાનની સ્કૂલ બેગ છે તો આ વાક્ય જ્યારે આપણે સંયોજન કરીએ ત્યારે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરીશું ધીસ ઇઝ રહેમાન સ્કૂલ બેગ આ રહેમાનની સ્કૂલ બેગ છે તો ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે વાક્ય આપણે સંયોજન કરતા હોઈએ ત્યારે નામની પાછળ એપોસ્ટ્રોફી એસ લગાવી દેવાનો છે તો અહીં નામ આપેલું છે રહેમાન તો રહેમાનના નામની પાછળ આપણે એપોસ્ટ્રોફી એસ લગાવીશું ધીસ ઇઝ ફરીદા આ ફરીદા છે ધીસ ઇઝ હર ફાધર આ તેના પિતા છે તો આ બે વાક્યો છે હવે આપણે એમનું એક વાક્ય બનાવવાનું છે તો પહેલા આપણે ગુજરાતી વાક્ય જોઈશું કે આ ફરીદાના પિતા છે તો વાક્ય એવું બનશે ઇઝ ફરીદાઝ ફરીદાના પિતાજી છે તો જોયું કે અહીં નામ આપેલું છે ફરીદા જ્યારે એપોસોફી એસનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે આપણે ફરીદાના નામની પાછળ એસ લગાવીશું ત્યાર પછી ધેટ ઇઝ અ પેરોટ પેલો પોપટ છે ધેટ ઇઝ ઇટ્સ બીક પેલી તેની ચાંચ છે તો આ બે વાક્ય છે જ્યારે આપણે એમનું સંયોજન કરીએ ત્યારે પેલી પોપટની ચાંચ છે એવું વાક્ય બનશે

તો ધેટ ઇઝ મેહુલ્સ નોસ આ રીતે વાક્ય બનશે આમ બે વાક્ય બોલવાને બદલે આપણે આ રીતે એક જ વાક્યમાં આ વાત કહી શકીએ છીએ એમનો મતલબ એમ થાય છે કે જ્યારે આપણે બે વાક્ય ન બોલવા પડે એક વાક્યમાં બંને વાક્યની વાત છે એ સમાવેશ થઈ શકે છે અહીં નામ સાથે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ થયો અને વાક્યમાં વધારાના જે શબ્દો હતા ધીસ ઇઝ હિઝ ધીસ ઇઝ હર ધેટ ઇઝ ઇટ્સ અને ધેટ ઇઝ હિઝ એ છે એ નીકળી ગયા અને આપણે વાક્ય છે એનું સંયોજન કર્યું બે વાક્યનું છે એક વાક્ય બનાવ્યું થેન્ક યુ